ધોરણ 8 સેમ 2 પાઠ 9 પર્યાવરણની જાળવણી. મિત્રો, આજે આપણે પર્યાવરણની જાળવણીની વિશે વાત કરતા પહેલા પર્યાવરણ એટલે શું તે સમજીએ. જો પર્યાવરણ શબ્દને છૂટો પાડીએ તો થશે પરી વત્તા આવરણ. પરીનો અર્થ થશે આપણી આજુબાજુનો કે આપણી આસપાસનો. આમ આપણી આસપાસનું આવરણ એટલે પર્યાવરણ. આપણી આજુબાજુ આપણે નજર કરીએ તો આપણને ખૂબ સુંદર મજાના ફૂલો, પશુ, પંખી, વનસ્પતિ, નદી, પહાડ, ઝરણા વગેરે જોવા મળે છે. સજીવની મુખ્ય જરૂરિયાતો કઈ? તો કે હવા, પાણી અને ખોરાક. તો આ ત્રણેય વસ્તુઓ આપણને આપણી આજુબાજુથી જ મળે છે. જેમ કે શ્વસન માટે જરૂરી એવો પ્રાણવાયુ એ આપણને હવામાંથી મળે છે, ખોરાક વનસ્પતિમાંથી મળે છે, અને પાણી એ વરસાદ દ્વારા નદી અથવા તો તળાવમાંથી આપણને મળતું હોય છે. આમ પર્યાવરણ એ કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે. આપણે તેને સાચવવી જ જોઈએ. પરંતુ કેટલીક માનવીય પ્રવૃત્તિઓ દ્વારા આ પર્યાવરણને હાનિ પહોંચી રહી છે. પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે, પર્યાવરણનું સંતુલન ખોરવાય છે, અને પરિણામે સજીવો પર એની ગંભીર અસરો જોવા મળે છે. જેમ કે જંગલોનો નાશ થવાથી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તાપમાનમાં વધારો, ઋતુઓની અનિયમિતતા, જમીનનો ઘસારો, પ્રદૂષણ જેવી અસરો આપણને જોવા મળે છે. તેથી માનવ જીવન પર ખતરો ઊભો થયો છે અને તેથી જ આ દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે. આમ માનવ જીવનને બચાવવા તથા અન્ય સજીવોને બચાવવા માટે પર્યાવરણના અન્ય જૈવિક અને અજૈવિક પરિબળોની જાળવણી કરીને પર્યાવરણની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ બને છે. તો ચાલો હવે આ પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકાય તે વિશે જોઈએ. એમાં સૌપ્રથમ જોઈએ પ્રદૂષણ. તો કે પ્રદૂષણ એટલે શું? તો કે માનવીની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણમાં અનિચ્છનીય ફેરફારો કે જે માનવ જીવન અને અન્ય સજીવો માટે હાનિકારક છે તો તેને પ્રદૂષણ કહેવામાં આવે છે. આ પ્રદૂષણના અલગ અલગ ત્રણ પ્રકારો છે: હવાનું પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ. અત્યારે આપણે જોઈએ તો કે પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે. આપણી ઘર વપરાશની વસ્તુઓમાં પણ જેમ કે ડોલ, ટબ, ગ્લાસ, પાણીની બોટલ, દવાની બોટલ વગેરેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત બજારમાંથી જે વસ્તુઓ ખરીદે છે તેના પેકિંગમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. જેમ કે વેફર, ચોકલેટ, સાબુ, પાવડર, દૂધની થેલી એમાં પણ પ્લાસ્ટિક વપરાઈ રહ્યું છે. ત્યારબાદ જોઈએ તો કે વાહનોમાં, ઉદ્યોગોમાં, યંત્રોના ભાગો બનાવવામાં પહેલાં ધાતુનો ઉપયોગ થતો હતો તેની જગ્યાએ અત્યારે પ્લાસ્ટિક વપરાઈ રહ્યું છે. ત્યારબાદ જોઈએ તો ખુરશી, ટેબલ જે પહેલાં લાકડાના મળતા હતા એની જગ્યાએ અત્યારે તેમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. આમ જ્યાં જોઈએ ત્યાં પ્લાસ્ટિકના ઉપયોગનો અતિરેક થઈ રહ્યો છે જે પર્યાવરણ માટે હાનિકારક છે. તો આ પ્લાસ્ટિકના ઉપયોગ બાદ નકામા પ્લાસ્ટિકનો આપણે શું કરી શકીએ? તો કે નકામા પ્લાસ્ટિકને કચરાપેટીમાં નાખી દેવો જોઈએ, જેનો શહેર સુધાર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે. કેટલોક પ્લાસ્ટિક ભંગાર ફેરિયાઓને વેચી દેવો જોઈએ, અથવા તો તૂટેલો પ્લાસ્ટિક ભંગાર જે છે એ આપીને તેના બદલામાં નવી પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવી જોઈએ. હવે આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં તમે શું દેખાય છે અને એના વિશે તમે શું કહી શકાય તે આપણે જોઈએ. તો આ ચિત્રમાં આપણને પ્લાસ્ટિકની થેલીઓ અને તેમજ તેમાં ભરેલા કચરાનો ઢગ જોવા મળે છે. આ કચરો ફેલાતો રહે છે. જો આ કચરાને સળગાવવામાં આવે તો તેનો ઝેરી ધુમાડો આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે અને હવાનું પ્રદૂષણ કરે છે. જો આ કચરાને દાટવામાં આવે તો વર્ષો વર્ષ સુધી તે કચરો એમનેમ પડ્યો રહે છે અને જમીનને પ્રદૂષિત કરે છે. હવે આ થેલીઓમાં ભરેલો કચરો પ્રાણીઓ ફેંદે છે, એને ખાવા જતાં પ્લાસ્ટિકની થેલીઓ પણ તેના પેટમાં જાય છે, જે તેના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે. આમ આ પ્લાસ્ટિકનો કચરો છે એ જય અવિઘટનીય હોવાથી તેનો નિકાલ ક્યાં કરવો તેનો એક ગંભીર સમસ્યા પેદા થઈ છે. અને આ પ્લાસ્ટિકનો કચરો અત્યારે એક પર્યાવરણને સંતુલનને ખરવવા માટે એક જવાબદાર પરિબળ બની ગયો છે. તો આ પ્લાસ્ટિકના વપરાશ અંગે આપણે જાગૃતિ લાવવી પડશે. તો આ જાગૃતિ આપણે કેવી રીતે લાવી શકીએ? તો કેટલીક નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકીએ છીએ. કેવી રીતે? તો કે આપણે બજારમાં કોઈપણ વસ્તુ ખરીદવા જઈએ તો ઘરેથી કપડાની થેલી લઈને જવું જોઈએ, જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકે. ત્યારબાદ આપણે કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ, માત્ર એક જ પ્લાસ્ટિકનો ગ્લાસનો ઉપયોગ કરવો જોઈએ. એ જ ગ્લાસને વારંવાર છાશ પીવામાં કે પાણી પીવામાં કે જ્યુસ પીવામાં કે સૂપ પીવામાં આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ જોઈએ તો કોઈ પ્લાસ્ટિકની પાણીની બોટલ ખરીદીએ તો એ બોટલનો જ આપણે વારંવાર ઉપયોગ કરીને પ્લાસ્ટિકના ઉપયોગને આપણે ઘટાડી શકીએ. આના પરથી આપણે એક સૂત્ર તારવી શકીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો, પર્યાવરણ બચાવો. હવે આ કોષ્ટક જોઈએ. કોષ્ટકમાં કેવા કેવા પ્રકારના કચરાને વિઘટન થતાં કેટલો સમય લાગે છે
તે જોઈએ, જાણીએ અને સમજીએ. હવે જોઈએ ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો. ત્યાં ઈ વેસ્ટ એટલે શું? તો કે આપણા ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ બગડી ગઈ હોય અથવા તો નકામી અને બિનઉપયોગી બને ત્યારે તેનો વપરાશ આપણે બંધ કરી દઈને ભંગાર તરીકે નિકાલ કરવા માટે આપણે તેને એક જગ્યાએ ભેગો કરીએ છીએ. તો ઇલેક્ટ્રોનિક વસ્તુના આ નકામા કચરાને ઈ વેસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ ઈ વેસ્ટમાં કોનો કોનો સમાવેશ કરી શકાય? તો એમાં રેડિયો, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, લેપટોપ, મોબાઈલ, સીડી, ડીવીડી, સીડી ડીવીડી પ્લેયર, આ બધાનો આપણે સમાવેશ કરી શકીએ. આ ઈ વેસ્ટને ભાંગીને, પીગાળીને કે જમીનમાં દાટીને તેનો નાશ થઈ શકતો નથી. ઉપરાંત આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં સર્કિટ, આઈસી અને સોલ્ડરિંગ વગેરે થયેલા હોય છે. તેમાં પ્લેટિનમ, ગોલ્ડ, પારો, કલાઈ, ક્રોમિયમ જેવી ધાતુઓ આવેલી હોય છે અને તેને ગમે ત્યાં ફેંકવાથી પણ પ્રદૂષણ ફેલાતું હોય છે. આ ઈ વેસ્ટનું આપણે શું કરી શકીએ? તો કે કેટલાક વેપારીઓ આવો ઈ વેસ્ટ ખરીદતા હોય છે, તો તેનો સંપર્ક કરીને આ ઈ વેસ્ટ તેમને આપી દેવો જોઈએ. આ ઉપરાંત આ ઈ વેસ્ટમાંથી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવવા માટે જરૂરી આઈસી, વાલ્વ, સર્કિટ જેવી વસ્તુઓ કાઢી લઈને, ઉપરાંત નાના નાના ભાગો પણ તેમાંથી કાઢી લઈને તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક નવી વસ્તુ એસેમ્બલ કરવા માટે અથવા તો રિપેર કરવા માટે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ વેસ્ટમાંથી ઉપયોગી એવી જરૂરી ધાતુ જેવી કે પ્લેટિનમ, ગોલ્ડ, પારો, ચાંદી, ક્રોમિયમ, કેડમિયમ વગેરે મળતી હોય છે, જે આ વસ્તુઓ બનાવવા માટેનો કાચો માલ આપણને પૂરો પાડે છે. તો આપણે તેનો ઉપયોગ કરીને તેનો રીયુઝ કરવો જોઈએ. આ ઈ વેસ્ટનો નિકાલ માટે આપણે શું કરવું જોઈએ તે જોઈએ. તો કે જ્યાં સુધી આ ઇલેક્ટ્રોનિક વસ્તુ રિપેરિંગ થઈને વપરાતી હોય ત્યાં સુધી એને રિપેર કરીને વાપરવી જોઈએ. નવી વસ્તુ ખરીદતી વખતે જૂની વસ્તુને આપણે એક્સચેન્જમાં આપી દેવી જોઈએ. ત્યારબાદ કેટલા વેપારીઓ ઈ વેસ્ટ ખરીદતા હોય છે તો તેનો સંપર્ક કરીને આ ઈ વેસ્ટનો નિકાલ કરવો જોઈએ. ઉપરાંત ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આપણા ઘરમાં વપરાયા વગરની પડી રહેતી હોય છે, તો આપણે તેને જરૂરિયાતમંદને આપીને આપણે ઈ વેસ્ટનો નિકાલ પણ કરી શકીએ છીએ અને ઈ વેસ્ટમાં ઘટાડો પણ કરી શકીએ છીએ. હવે જોઈએ બાયોમેડિકલ વેસ્ટ. તો આ બાયોમેડિકલ વેસ્ટ એટલે શું? તો કે દવાખાના કે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે સિરિન્જ, નીડલ, સ્કાલપેલ, બ્લડ બોટલ, કેથેટર, યુરો બેગ, એક્સરે ફિલ્મ, કોટન, ડ્રેસિંગ મટીરિયલ, બ્લડ સેમ્પલ, ઓપરેશન માટેના જરૂરી સાધનો વગેરે વસ્તુઓ વપરાતી હોય છે. હવે આ વસ્તુનો ઉપયોગ થયા બાદ તે નકામી બનતી હોય છે, તો નકામી બનતી આ વસ્તુઓને બાયોમેડિકલ વેસ્ટ કહેવામાં આવે છે. તો આ બાયોમેડિકલ વેસ્ટનો હોસ્પિટલમાં કેવી રીતે નિકાલ કરવામાં આવતો હોય છે તે આપણે જોઈએ. તો કે હોસ્પિટલમાંથી વિવિધ પ્રકારનો કચરો એકત્ર કરીને તેને જુદા જુદા રંગની કચરા ટોપલીમાં નાખવામાં આવતો હોય છે. તો આ કોષ્ટક દ્વારા કેવા રંગની કચરા ટોપલીમાં કેવા પ્રકારનો કચરો નાખવામાં આવે છે અને તેનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે તે આપણે જોઈએ, જાણીએ અને સમજીએ. આ રીતે બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરીને હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ અટકાવી શકાય અને તેના દ્વારા થતા રોગોનો ફેલાવો અટકાવી માનવ જીવનને સુરક્ષા પ્રદાન આપણે કરી શકાય. જો આ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો શું થશે? તો હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત આ બાયોમેડિકલ વેસ્ટમાં ડ્રેસિંગ મટીરિયલ, બ્લડ સેમ્પલ, યુરિન સેમ્પલ, શરીરમાંથી દૂર કરેલી ગાંઠ કે અવયવો હોય છે કે જે સૂક્ષ્મ જીવોનો ફેલાવો કરે તેવા હોય છે અને તેના દ્વારા રોગોનો ફેલાવો થાય છે. આ ઉપરાંત આ વેસ્ટમાં તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે નીડલ, બ્લેડ જેવી વસ્તુઓ દ્વારા લોકોને ઈજા થવાનો પણ ભય રહે છે.